નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને તમારા જેટલા પણ મિત્રો છે ને એ મિત્રો જોડે વિડીયોની લિંક તો અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો એ ભારતના બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે 12. કેટલા? 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી દીધી છે. તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી છે. આપણા માહિતી અને પ્રસારણ મંત્રી છે ને, એમણે આના વિશે માહિતી આપી છે. આનાથી 10 લાખ જેટલી રોજગારી ઊભી થશે, બરાબર છે? તમારા માટે એક પ્રશ્ન છે મિત્રો, કે આપણા હાલના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે? આ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી નેશનલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ 28,602 કરોડ થશે. આ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ઉત્તરાખંડના કુરપિયા, પંજાબના રાજપુરા પટિયાલા, મહારાષ્ટ્રના દીધી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગ્રા પ્રયાગરાજ, બિહાર છે એના ગયા, તેલંગણાના ઝહીરાબાદ, આંધ્રપ્રદેશના ઓરવક્કલ અને કોપરથી, અને રાજસ્થાનમાં જોધપુર પાલી, બરાબર. દેશમાં 12 નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપનાની ઘોષણા સાથે આ પ્રકારના શહેરોની કુલ સંખ્યા 20 થઈ જશે. કેટલી થશે? 20 થશે. ઓકે, તો યાદ રાખજો, ટોટલ 20 શહેરો, એમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર. આગળ વધીએ આપણે સેકન્ડ પ્રશ્ન તરફ. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 30મી ઓગસ્ટના રોજ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડે મનાવવામાં આવે છે. તો આ દિવસ દેશના આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગોના અમૂલ્ય યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત દિવસ છે. રાષ્ટ્રના એકંદરે આર્થિક વિકાસમાં નાના પાયાના વેપાર મહત્વનું ઘણું વેપાર ક્ષેત્રનું ઘણું મહત્વ છે. આ વ્યવસાયો ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે લાખો લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે અને નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા આર્થિક વૃદ્ધિને આગળ ધપાવે છે. 30 ઓગસ્ટ 2000ની સાલમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ભારતમાં નાની કંપનીઓને વિશેષ સમર્થન આપવા માટે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર માટે એક વ્યાપક નીતિ પેકેજની જાહેરાત કરી હતી. સાથે ભારત સરકારે 2001માં 30 ઓગસ્ટને રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ઓકે, આપણા એમએસએમઈ મંત્રી ગુજરાતના કોણ છે? બળવંતસિંહ રાજપૂત. અને કેન્દ્રમાં કોણ છે? જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો. પરમાણુ પરીક્ષણના વિરોધમાં આંતરરાષ્ટ્રીય દિવસ 29મી ઓગસ્ટ. તો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 2 ડિસેમ્બર 2009ના રોજ ઠરાવ પસાર કર્યો હતો,
અને 29 ઓગસ્ટને આ દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. વર્ષ 2010થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સુરક્ષિત વિશ્વના લક્ષ્યાંકોને હાંસલ કરીને પરમાણુ હથિયારોના અંતની જરૂરિયાત અંગે જાગૃતિ વધારવાનો છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 26 સપ્ટેમ્બરને પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાબદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરેલ છે. 29 ઓગસ્ટ 1991ના રોજ રશિયા છે ને એને પોતાના પરમાણુ પરીક્ષણની સાઇટ કે જેનું નામ સેમી પ્લાટિન્સ્ક અથવા તો પોલિગન કહેવાય એ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એટલા માટે આ દિવસ મનાવવાની આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો એવું કહી શકાય. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મહારાષ્ટ્ર UPS યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તો મહારાષ્ટ્ર સરકારે રાજ્ય કર્મચારીઓ, ઓકે, તો કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓ નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનામાં પેન્શન તરીકે પ્રાપ્ત સરેરાશ મૂળભૂત પગારના 50% પ્રાપ્ત કરશે. છેલ્લા જે 12 મહિનાની સેલરી હોય ને એના 50% એમને પેન્શન મળશે. પણ આ 50% પેન્શન લેવા માટે મિનિમમ 25 વર્ષની સેવા કરેલી હોવી જોઈએ. જો 10 વર્ષની સેવા હોય તો 10,000 જેટલું માસિક પેન્શન મળે. બરાબર, આ યાદ રાખજો. મહારાષ્ટ્રની વાત કરીએ, તમને ખબર છે કેપિટલ મુંબઈ છે અને શિયાળાનું કેપિટલ નાગપુર છે. એના CM છે એકનાથ શિંદે, ગવર્નર CP રાધાકૃષ્ણન છે. હાઈકોર્ટ એની મુંબઈમાં આવેલી છે. તમને ખબર છે મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ મળ્યો હતો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડમાં. તો બાગાયત ક્ષેત્રે શ્રેષ્ઠ રાજ્ય કયું છે જેને એવોર્ડ મળ્યો છે, તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે, તો ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો. તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સતીશકુમાર. કોણ? સતીશકુમાર. તો તાજેતરમાં કેબિનેટની નિમણૂક સમિતિએ સતીશકુમારને રેલવે બોર્ડના નવા અધ્યક્ષને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી કુમાર જયા વર્મા સિન્હા પાસેથી કાર્યભાર સંભાળશે, જેમણે રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ મેળવ્યું છે. હવે આપણે સપ્ટેમ્બર 1થી પોતાનો ચાર્જ સંભાળશે, કેમ કે 31 ઓગસ્ટે જયા વર્મા સિન્હા નિવૃત્ત થવાના છે. અને આમનો ચાર્જ 1 જાન્યુઆરીથી 31 ઓગસ્ટ 2025 સુધી એક્સટેન્ડ કરેલો એવું કહી શકાય, અથવા તો જે એના સામાન્ય નિયમો છે અથવા તો શરતો છે અથવા તો જ્યાં સુધી ઓર્ડર ના મળે જે પણ હોય એ. 1986ની બેચના ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના તેઓ અધિકારી છે. બરાબર, સતીશકુમાર તેઓ ટ્રેક્શન અને રોલિંગ સ્ટાફ રેલવે બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં એમની પૃષ્ઠભૂમિ અને રેલવે બોર્ડનો અનુભવ શ્રી કુમારની ભૂમિકામાં તકનીકી જ્ઞાનનો ભંડાર લાવે છે. તમને ખબર છે હાલમાં આપણા રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે BPR&D એનો કેટલામાં નંબરનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો 54મા નંબરનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, એમણે 28 ઓગસ્ટના રોજ દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એના 54મા નંબરના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી. હવે આ BPR&D છે એની સ્થાપના 1920માં થઈ, ત્યારથી ભારતમાં પોલીસ આધુનિકરણના પ્રયાસોમાં તે સૌથી આગળ મોખરે છે. મુખ્ય અતિથિ કોણ હતા? અમિત શાહ. તેમણે
આનંદ સ્વરૂપ ગુપ્તા મેમોરિયલમાં લેક્ચર આપ્યું. આ ઉજવણીમાં નવા ફોજદારી કાયદા, નાગરિક કેન્દ્રીય સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમણે ભારતીય પોલીસ જર્નલ જનરલની વિશેષ આવૃત્તિનું પણ અનાવરણ કર્યું. આ સમારોહમાં કાયદાના અમલીકરણમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ મેડલ ફોર ડિસ્ટિંગ્વિસ સર્વિસીસ, રાષ્ટ્રપતિ મેડલ ફોર મેરિટોરિયલ સર્વિસીસ એના પ્રાપ્તકર્તાઓનું સન્માન પણ કર્યું. સંસ્થાનું ફોકસ શું છે? તો પોલીસ અને સુધારાત્મક સેવાઓ માટે નીતિઓ અને પ્રક્રિયાઓ વિકસાવી, નાગરિકોને સેવા આપવા માટે ઉન્નત સેવા પ્રદાન કરવા, અખબારી તકનીકોની શોધ, કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતા નિર્માણ, રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાનો છે. BPRND ની વાત કરીએ તો એના ડિરેક્ટર જનરલ તમારે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. અહીંયા પોલીસની વાત કરી છે. પોલીસ સ્મૃતિ દિવસ 21 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. પોલીસની સામે તમારે ફરિયાદ કરવી હોય ને, સામે ફરિયાદ, તો 1444 નંબર પર કોલ કરવો, અને પોલીસને ફરિયાદ કરવી હોય કોઈ અન્ય નહીં તો 100 નંબર પર કોલ કરવો. ભારતનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે. વર્ષ 2023માં ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન છે એ રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન તેલંગણા છે. ગુજરાતના DGP વિકાસ સહાય છે, એ પણ યાદ રાખજો. બી શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો 27 ઓગસ્ટના રોજ જારી કરાયેલા કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર કેન્દ્રએ વરિષ્ઠ IPS અધિકારી બી શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે 1992ની બેચના બિહાર કેડરના IPS અધિકારી છે. એમની નિવૃત્તિની તારીખ 31 ઓગસ્ટ 2027, બરાબર. તેઓ નેશનલ સિક્યુરિટી ગાર્ડના DC તરીકે સેવા આપશે. હાલમાં બિહાર પોલીસ એકેડેમી રાજગીરના ડાયરેક્ટર છે. શરૂઆતમાં એપ્રિલમાં NSG ચીફ તરીકે 31 ઓગસ્ટ 2028 સુધીના કાર્યકાળ માટે એમની નિમણૂક થઈ હતી. નેશનલ સિક્યુરિટી ગાર્ડ, જેને બ્લેક કેટ કહેવાય છે, 1984માં એની સ્થાપના થઈ, બરાબર છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જે મહાનિર્દેશક અનિશ દયાલ શર્મા, એમની પાસે અત્યારે એકચ્યુઅલી શું હતો, વધારાનો હવાલો હતો. હવે એમની પાસેથી હવાલો આમને સોંપવામાં આવશે અને આમને તો હવે પૂર્ણ સમયના બનેલા છે સભ્ય, બરાબર છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનો મુદ્રાલેખ તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું Insta ID છે rajesh.i.bhaskar, મારું Facebook ID છે RIBhaskar, અને મારું Telegram ID છે rajeshbhaskar. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતના પ્રથમ નાગરિક અવકાશ પ્રવાસી કોણ છે? તો ગોપીચંદ થોરાકુરા. તો ભારતના પ્રથમ નાગરિક અવકાશ પ્રવાસી ગોપીચંદ થોરાકુરા એ અવકાશમાંથી પરત ફર્યા છે. તમને ખબર છે ને, એમેઝોનના જે સંસ્થાપક છે જેફ બેઝોસ, એમની એક કંપની છે બ્લ્યુ ઓરિઝોન, એના ન્યૂ સેપર 25 મિશન, એ મિશન છે. એમાં અવકાશ પ્રવાસી તરીકે એમને ભાગ લીધો હતો. ટોટલ 6 લોકો હતા એમાંના આ એક, બરાબર છે. કંપનીએ 6 લોકોના નામ જાહેર કર્યા, જેમાં જે મિશનમાં જવાના હતા એમાં આમનું નામ પણ હતું. હવે થોરાકુરા ગોપીચંદ આંધ્રપ્રદેશના વિજયવાડાના છે. તમને ખબર છે ને, આંધ્રપ્રદેશના વિજયવાડામાં સરદાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, 206 ફૂટનું, યાદ રાખજો, વિજયવાડા આંધ્રપ્રદેશમાં. એમણે હૈદરાબાદ અને દિલ્હીથી શિક્ષણ મેળવ્યું છે. બાદમાં એમણે અમેરિકાની એમ્બ્રી રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. તેઓ એક ઉત્તમ પર્વતારોહક છે, જેમણે માઉન્ટ કિલીમાંજારો તાંઝાનિયામાં આવેલું છે, આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત, ત્યાં પણ ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. અને આ તાંઝાનિયામાં IIT મદ્રાસે પોતાનું કેમ્પસ ખોલ્યું છે, પણ યાદ રાખજો. હવે તમારા માટે એક પ્રશ્ન છે કે પ્રથમ ભારતીય મૂળના અથવા તો ભારતીય અવકાશ યાત્રી જેમણે સૌ પ્રથમ
મતલબ મહિલા અવકાશ યાત્રી જેમણે સૌ પ્રથમ મતલબ અવકાશ યાત્રા કરી હતી, શું નામ છે એમનું? સાદી ભાષામાં કહીએ, ભારતના પ્રથમ મહિલા અવકાશ યાત્રી. લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે. કયા કયા 5 જિલ્લા? ઝાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ. 2019ના રોજ જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું. લદ્દાખ પછી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, જમ્મુ તો હતો, એનો પણ કેન્દ્રશાસિત બનાવી દેવામાં આવ્યું. 5 વર્ષ પહેલાં આ દિવસે તત્કાલીન રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ કરવામાં આવી. 31 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને 2 અલગ અલગ યુનિયન ટેરિટરી તરીકે માન્યતા મળી. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે લદ્દાખ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સીધા વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે. લદ્દાખની વાત કરીએ, કેપિટલ એના 2 છે, બરાબર, લેહ અને કારગિલ. પ્રથમ એના લેફ્ટનન્ટ ગવર્નર રાધેકૃષ્ણ માથુર હતા, હાલમાં એના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે તમારે કહેવાનું છે. કાળા ગળાવાળું સારસ અને હિમદીપડો. જો સારસ છે એ પક્ષી રાજ્ય પક્ષી અને હિમદીપડો રાજ્ય પ્રાણી છે. વિશ્વમાં સૌથી ઊંચાઈ પર એર ટ્રાફિક કંટ્રોલ ટાવર અહીંયા જ છે લદ્દાખમાં. વિશ્વમાં સૌથી મોટામાં મોટો ભારતનો ઝંડો અહીંયા લહેરાવવામાં આવ્યો હતો. વિશ્વમાં સૌથી ઊંચાઈએ મોટરેબલ રોડ છે અહીંયા ઉમલિંગલામાં, અને હજુ નવો પણ બનાવવામાં આવી રહ્યો છે, લિકારુલામાં ફિક છે, એ પણ યાદ રાખજો. હવે જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો આઇવર જિનિંગ્સ. રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડે? તો 213 નંબરનો. જો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે એનું ભારતના બંધારણમાં 123 નંબરના અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? લોકસભાના અધ્યક્ષ. કોણ છે હાલમાં? ઓમ બિરલા. કેટલામાં નંબરની? 18માં નંબરની. સંવિધાનમાં બંધારણીય સુધારો કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? 368. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? તો વધુમાં વધુ 5 નહીં, 8 આવશે. હવે જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે? તો પંચમહાલ. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કચ્છમાં જોવા મળે છે. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકસ્યો છે? તો યાદ રાખજો, એક તો સચાણા જામનગર, બરાબર, સચાણા જામનગરમાં. ગુજરાતનું કયું બંદર દેશનું સૌથી પ્રપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કર્યું છે? પીપાવાવ, અમરેલી. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો છે? કચ્છની અંદર, બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મધમ્મ સંમેલનનો શુભારંભ કરાયો? અમદાવાદમાં. કેટલામી ભારત સિંગાપુર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં? તો 2 નંબરને. મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, માહિતી અને પ્રસારણ મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે? અશ્વિની વૈષ્ણવ. સેકન્ડ પ્રશ્ન, એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડમાં નાગાલેન્ડ છે એને બેસ્ટ બાગાયત ખેતી માટે એવોર્ડ મળ્યો. ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? જ્હોન મથાઈ. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી કોણ છે? તો જુવાલ ઓરામ. તો આપણા કેન્દ્રીય જનજાતિ મંત્રાલયના, સોરી, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી છે. તો જીતન રામ માંઝી એમએસએમઈ મંત્રી છે. 5મા નંબરનો પ્રશ્ન હતો, બીપીઆરએનડીના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો રાજીવ કુમાર શર્મા. 6ઠા નંબરનો પ્રશ્ન, નેશનલ સિક્યુરિટી ગાર્ડનો મુદ્રાલેખ? તો સર્વત્ર
સર્વોત્તમ સુરક્ષા 3S. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા. આઠમો પ્રશ્ન, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે? બીડી મિશ્રા. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે ભક્તકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન બન્યા છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.